ફિલ્મી લાઇનની બોલીવુડની સેલિબ્રિટીઓને મોટા મોટા શ્રીમંતો પણ પોતાના સંતાનના સંસ્કાર ના બગડે, શિક્ષણ ના બગડે. તમારા શિક્ષણનો દાંત વળી ગયો. અચ્છા, મા બાપને ઉલ્લુ બનાવો. હા મમ્મી, એમાં છે ને બહુ બધી એપ્સ છે ને, એમાં મારે ભણવાની છે ને, એટલે હું ખોલીને બેઠો છું. માં બિચારી ભોળી. વડોદરામાં મેં ચોમાસું કર્યું. નવમા ધોરણમાં એક છોકરો, એના બાપે આવીને મને કીધું કે મારા સાહેબ પાઠશાળાની અંદર કોઈ સ્કીમ તમે મૂકવાના હો તો એનો લાભ મને આપજો. મેં કીધું ઓકે, મારે એક મૂકવી છે. આખા વડોદરામાં અતિચાર કેટલાને આવડે છે, 15 વર્ષથી નીચેના, મારે સ્કીમ મૂકવી છે. મને કે આજથી 2001ની સાર, એટલે આજે કેટલા થયા, 21 વર્ષ થયા. 21 વર્ષ પહેલા એ ભાઈએ 500 રૂપિયા ડિક્લેર કર્યા. જેમ આપણા નવસારીની અંદર કોઈ તત્વાદ સૂત્ર દિવાળી પહેલા ભણી આપશે તો આપણા પ્રવીણચંદ્ર જોગાણી કિંમતવાળા, એના તરફથી 5000 રૂપિયા, આખું તત્વાદ ખાલી 200 ગાથા છે, જે બાય હાર્ટ કરીને કડકડાટ સંભળાવે, 5000 રૂપિયા. આ ભાઈ મને કેવા આવે કે મારા સાહેબ તમે કોઈ અતિચાર ભણતું હોય તો મારા તરફથી બધાને 500 રૂપિયા. મેં આખા વડોદરાની અંદર મેસેજ કરાવી દીધા, લગભગ 16 છોકરાએ પજુષણ પછી મને અતિચાર સંભળાવ્યા. એમનું બહુમાન થયું. વડોદરા વાળા જે ભાઈ લાભ લીધો હતો એ પોતાના દીકરાને લઈને આવ્યા હતા અને એના હાથે જ કરાવ્યું. બહુમાન સમારંભ આખો પૂરો થઈ ગયો, એ છોકરો ઘરે ગયો, બાપ બેઠા હતા. મેં એમને કીધું, ભાઈ તમે લાભ લીધો એ તો ગમ્યું, પણ તમે આ છોકરાના હાથે જ અપાયું, છોકરા માટે કર્યું, એ શું મને સમજાણું? અને લિટરલી ભાઈની આંખમાંથી આંસુ ચાલ્યા. મને કે મારા સાહેબ, સાચું કહું, અમે એમ સમજતા હતા કે છોકરો કમ્પ્યુટરની અંદર ભણવાનું કામ કરે છે. એને કીધું કે સ્કૂલમાંથી અમને આટલું આટલું વર્ક કરવાનું કીધું છે, કમ્પ્યુટર સિવાય પોસિબલ નથી, અમે એના માટે કમ્પ્યુટર લઈ આવ્યા, અમને તો આવડે નહીં. એની રૂમમાં બેસીને કમ્પ્યુટર પર ભણતો. એમાં એક દિવસ મારા મિત્ર ઘરે આવ્યા, છોકરો ઘરમાં નહોતો. વાતમાંથી વાત નીકળી, ક્યાં છે છોકરો, ભણતો હશે અંદર. અમે એમ સમજ્યા, અંદર ગયા, કમ્પ્યુટર ખુલ્લું, જ્યાં દબાક કે અંદરથી એવા બીભત્સ દ્રશ્યો બહાર આવવા માંડ્યા. મારા સાહેબ પગ નીચેથી ધરતી ખસી ગઈ. ઓલા ભાઈ મારા દીકરાનું પરાક્રમ જાણી ગયા, એનું મને એટલું દુઃખ નહોતું, મને એટલું દુઃખ હતું મારા દીકરાને મેં આટલા સંસ્કાર આપ્યા પછી એને આ ધંધા કર્યા. છોકરાને તો પ્રેમથી મેં વાળી લીધું. મને કહ્યું કે મારી જ કોઈ ગલતી છે કે જેના કારણે મારા છોકરાએ આ ખોટા રસ્તા પકડ્યા છે. મારા સાહેબ 1,00,000 રૂપિયા ખર્ચી નાખ્યા છે, રિઝલ્ટ 0. મને થયું કે એના સ્કૂલના શિક્ષણ માટે આટલા વાપર્યા, એના કરતા ધર્મના શિક્ષણ માટે જો મેં આ રૂપિયા વાપર્યા હોત તો કેટલા છોકરાનું કલ્યાણ થઈ જાત. માટે મેં મારા સાહેબ કીધું કે પાઠશાળાની કોઈ સ્કીમ મૂકતા હો સૂત્ર કંઠસ્થની, લાભ મને આપજો. પછી તો એ છોકરાને મેં બોલાવ્યો, સમજાવ્યો, બહાર કાઢ્યો. પણ અમે કેટલાનું આવું કામ કરશું? અહીં બેઠેલામાં એવા કેટલાય હશે જેઓ મારી પાસે નહીં આવતા હોય, આવતા કદાચ ઝિચકાતા હશે, હિચકાતા હશે. પણ અંદરથી તમને પણ આજે દુઃખ થતું હશે કે આપણે પણ આ જ રસ્તે જઈ રહ્યા છીએ. શું કરવાનું? યાદ રાખજો, મોબાઈલનો વિરોધી નથી, હું મોબાઈલનો સપોર્ટર પણ નથી. એક છરી જેવી છરી છે ને, નાના બાળકના હાથમાં જાય તો શું થાય, પોતાની જ નસ કપાઈ જાય. એ જ છરી કોઈ ગુંડાના હાથમાં જાય તો સામેવાળાની નસ કાપી નાખે. અને એ જ છરી તમારે મમ્મીની પાસે, તમારી બહેનની પાસે, તમારી વાઇફની પાસે કે તમારી ભાભીની પાસે આવી જાય તો એનાથી એ શું કરશે, શાક સમારશે. શાક સમારવું એ છરીનો ઉપયોગ છે, એ વિવેક છે. એ શાક સમારવા પૂરતું જે વાપરે ને ત્યાં સુધી બરાબર છે, પણ આવેશમાં આવીને કોકના પેટમાં ઉલરાવી દેવામાં આવે ત્યારે વિવેક ચૂકાઈ જાય છે, વિવેક ભૂલાઈ જાય છે. જે મોબાઈલથી તમે કદાચ તમારા અભ્યાસ પૂરતું કે તમારા કમ્યુનિકેશન પૂરતું તમે એનો ઉપયોગ કરતા હો ને તો તમે હજી વિવેકી છો, પણ એ જ મોબાઈલ તમારા પતન માટે
તમારા જ નહીં, બીજા કેટલાયના પતન માટે જો તમે એનો યુઝ કરતા હશો ને, તો તમે હજી અંડર 18 છો, તમે મેચ્યોર નથી, તમે પુખ્ત નથી. ઉંમરથી ભલે તમે 28 ના હો, વિચારોથી તમે હજી 8 વર્ષના પણ. બંધ કરો, એનો મિસયુઝ બંધ કરી દો. એને તમારો સંપત્તિ બગાડી, એને તમારા સંસ્કાર બગાડ્યા, એને તમારો સમય બગાડ્યો, એને તમારું શિક્ષણ બગાડ્યું. આગળ કહું, સૌથી વધારે જો નુકસાન કર્યું હોય આ મોબાઈલ, એને તમારા સંબંધો બગાડ્યા છે.